જિલ્લા થરાદ મીઠા રોડ દેવપુરા નજીક એચપી ગેસ ભરેલું ટેન્કર પલટી મારી જતા આજુબાજુમાં રહેતા લોકો પેટ્રોલ સમજી તંત્રને કરી ટેન્કર ચાલક ટેન્કર મૂકી ફરાર થઈ ગયો હતો. બનાવના પગલે મોટી જાનહાની થતી ટળી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ મીઠા રોડ પર આવેલા વાવ તાલુકાના દેવપુરા ગામ નજીક વળાંકમાં ટર્નિંગ મારતા હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીનો ગેસ ભરેલું ટેન્કર બપોરના સમયે અચાનક રોડની સાઈડમાં પલટાયું હતું. ટેન્કર પલટાતા આજુબાજુમાં રહેતા લોકો પેટ્રોલનું સમજી ટેન્કર નજીક દોડી આવ્યા હતા, પરંતુ ગેસની દુર્ગંધ આવતા અમુક લોકો દૂર ભાગી ગયા હતા અને વાવ મામલતદાર અને પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા મામલતદાર અને વાવ થરાદ બંને પોલીસ મથકના પીએસઆઈ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ટેન્કર પર મોબાઈલ નંબર લખેલો હોવાથી નંબરના આધારે ટેન્કર માલિકને જાણ કરાઈ હતી. તેમજ ટેન્કરની કેબિનમાં તપાસ કરતા બિલ રસીદ મળતા જાણવા મળ્યું હતું કે દેવભૂમિ દ્વારકા જિલ્લા તરફથી આવતું ટેન્કર જોધપુર તરફ જઈ રહ્યું હતું. ગેસ ભરેલા ટેન્કરમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે બંને બાજુ પોલીસ અને થરાદ નગરપાલિકાનો ફાયર ફાઈટર ઘટના સ્થળે ઉપર રાખવામાં આવ્યો હતો. આ હાઈવે રોડ પર અગાઉ પણ અનેક અકસ્માત સર્જાયા છે. નર્મદા નહેર હોવાથી સીધો રસ્તો હોવાને બદલે એકદમ વળાંક ટર્નિંગમાં રસ્તો બનાવ્યો છે, જેના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે. વહીવટી તંત્રની ખામીના કારણે મોટી જાનહાની થાય છે, અનેક લોકોના અકસ્માતમાં મોત થાય છે. સ્થાનિક લોકોમાં ચર્ચાઓ સાંભળવા મળી હતી કે વહીવટી તંત્રની બેદરકારીના કારણે અકસ્માત સર્જાય છે. વહીવટી તંત્ર સત્વરે જાગીને ટર્નિંગ કાઢીને સીધો રસ્તો બનાવે તો અકસ્માત અટકી શકે તેવી સ્થાનિક લોકો અને વાહન ચાલકોની માંગ જોવા મળી હતી. એક બાજુ ગુજરાત સરકાર અકસ્માત નિવારણના કાર્યક્રમોનું પ્રદર્શન કરે છે, ત્યારે એક બાજુ તંત્રની ખામીથી અકસ્માતનો સિલસિલો હજુ પણ યથાવત છે. આ જે એસપી ગેસનું ટેન્કર છે અને આપણે મીઠા પાપરથી મીઠાવાળા રસ્તા ઉપર જે નહેરના કેનાલથી થોડું શેજ આપણે દક્ષિણ દિશા તરફ જતા થરાથી આવતા દક્ષિણ દિશા તરફ પલટી મારી ગયેલું છે અને રોડની સાઈડમાં પડેલું છે. અને આ ટેન્કર શેક આપણે વાડીના દેવભૂમિ દ્વારકા ત્યાંથી ભરેલાનું હોવાનું એના બિલ ઉપરથી જાણવા મળેલ છે. અને એના જે ડ્રાઈવર અને ત્યાં હાજર નથી, ટેન્કર પડેલું છે. અને આ બાબતે જે તે ખાતાઓને આપણે ડિઝાસ્ટરમાં પછી પુરવઠામાં પ્રવંત સાહેબને અને પોલીસ ખાતાના તમામને બધાને જાણ કરી છે અને સ્ટાફ બધો સ્થળ પર હાજર થયેલા જ છે અને આગળની કાર્યવાહી માટે એના કંપનીના મેનેજરને પણ જાણ કરી છે. ટૂંક સમયમાં એમના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં બધું આ કાર્યવાહી થઈ જશે. એમ યશપાલસિંહ વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ થરાદ.